તો મિત્રો ગઈકાલે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારોમાં હળવો મધ્યમ વરસાદ સુધી વરસાદ નોંધાય અને ઉત્તર પૂર્વ ગુજરાતમાં હળવા ભારે ઝાપટા અમુક જગ્યાએ નોંધાયા હવે આજની વાત શરૂ કરતા પહેલા જે મિત્રોએ હજુ સુધી ચેનલ સબસ્ક્રાઈબ ના કરેલી હોય તેવો અત્યારે જ નીચે લાલ કલરના બટનમાં દબાવી અને ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરી બાજુ નોટિફિકેશન બેલ આઇકન ખાસ દબાવી દેજો મિત્રો આજે ત્રેવીસ ઓગસ્ટની વાત કરીએ તો આજે ગુજરાતમાં વરસાદના વિસ્તારમાં ઘટાડો થઈ શકે છે પરંતુ આજે પણ દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારોમાં સુરત નવસારી વલસાડ જિલ્લાના વિસ્તારોમાં હળવો મધ્યમ વરસાદ ઘણી જગ્યાએ પડી શકે છે અને હળવા ભારે ઝાપટા દક્ષિણ ગુજરાતમાં ઘણી જગ્યાએ પડી શકે છે અને ઉત્તર પૂર્વ ગુજરાતમાં આજે હળવા ભારે ઝાપટાની શક્યતાઓ ગણી શકાય જ્યાં ગાજવીજ થાય ત્યાં થોડી વધુ શક્યતા ગણી શકાય સૌરાષ્ટ્રની વાત કરીએ તો આજે સૌરાષ્ટ્રમાં અમરેલી જિલ્લો જૂનાગઢ અને ગીર સોમનાથ અને રાજકોટ જિલ્લાના અમુક વિસ્તારોમાં હળવા ભારે ઝાપટા અને જ્યાં ગાજવીજ થાય ત્યાં મધ્યમ વરસાદ પડી શકે અને એ સિવાયના સૌરાષ્ટ્રના વિસ્તારોમાં છૂટાછવાયા હળવા ઝાપટાની શક્યતા ગણી શકાય ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં આજે પણ બહુ મોટી શક્યતા નથી અને છૂટાછવાયા ઝાપટાની શક્યતા ગણી શકાય અને તે રીતે કચ્છમાં પણ મોટી શક્યતા નથી તો છૂટાછવાયા ઝાપટા અમુક જગ્યાએ પડી શકે તો મિત્રો આ હતી આજની વાત અને બંગાળની ખાડીમાં ઇઠ્યાવીસ ઓગણત્રીસ તારીખે એક લો પ્રેશર બની રહ્યું છે તેનો ટ્રેક હજુ ક્લિયર નથી તો એક બે દિવસમાં તેની એક ખાસ અપડેટ આપવામાં આવશે તો જોવાનું ચૂકશો નહીં અને વિડીયોને લાઇક કરી શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું નવી અપડેટમાં આભાર